साबरकांठા જિલ્લાના હિંમતનગર શહેરમાં સૌ પ્રથમવાર બાબા શ્રી રામદેવની કથાનું આયોજન કરવામાં આવ્યું છે। ભવ્ય દિવ્ય સંગીતમય 11 દિવસ સુધી સવારે અને સાંજે એમ બે સમય સુધી કથા કરવામાં આવી રહી છે, જ્યારે છેલ્લા દિવસે 101 કુંડી શ્રી રામદેવ મહાયજ્ઞ કરવામાં આવ્યો હતો। હિંમતનગર શહેરના બેણા રોડ પર આવેલા મોદીગ્રામ ખાતે સૌ પ્રથમવાર બાબા શ્રી રામદેવ કથા કરવામાં આવ્યું છે। બાબા શ્રી રામદેવ કથાનો તારીખ 5 થી 15 સુધીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કથામાં સવારે 8:30 થી 11:30, ત્યારબાદ સાંજે 7:30 થી 10:30 સુધી કથાકાર પ્રવક્તા સ્વામી શ્રી મૂળ યોગીરાજ આશ્રમ રામદેવરા દ્વારા સંગીતમય કથાનું રસપાન કરાવ્યા હતા। કથાના પ્રારંભે બાબા શ્રી રામદેવની કથાનો પ્રારંભ થયો હતો। કથાના પ્રારંભે વહેલી સવારે મહાવીનગર વિસ્તારમાં પંચદેવ મંદિરથી પોથી યાત્રા નીકળી હતી। રણુજાથી યોગી મહારાજ દ્વારા 11 દિવસ સુધી રામદેવ કથા કરી હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને ભાઈઓ જોડાયા હતા। જ્યારે મોદી ગ્રાઉન્ડ ખાતે પોથી યાત્રા પહોંચતા દીપ પ્રાગટ્ય કરીને કથાની શરૂઆત કરી હતી, જ્યારે કથાનો આજે પૂર્ણાહુતિ હતી, જેમાં 108 કુંડી શ્રી રામદેવ મહાયજ્ઞ સવારે 8 કલાકે રાખવામાં આવ્યું હતું। 101 કુંડી યજમાનો હોમ હવનમાં યજમાન તરીકે લાભ લીધો હતો। બાબા શ્રી રામદેવ કથામાં સાધ્વી શશી ગૌતમ રામદેવરા દ્વારા ભજન અને સંતવાણી ગાયક તરીકે કથામાં જોડાયા હતા। બાબા શ્રી રામદેવ કથામાં મોટી સંખ્યામાં ભક્તોએ કથાનો લાભ લીધો હતો। બિંદેશ માંડલિયા સાથે નિશા ગુરખા, સિટી ન્યૂઝ, હિંમતનગર। શ્રી રણુજાથી પધારેલ યોગી મહારાજ અને એમના સેવક સુરેશભાઈ દ્વારા જે રામદેવ કથાનું આયોજન કરવામાં આવેલ છે, જે મોદી ગ્રાઉન્ડમાં આજથી 5 તારીખથી પોથી યાત્રા અને આજે છેલ્લો દિવસ 15 તારીખે પૂર્ણાવતીનું 51 યજ્ઞકુંડનું આજે હવન છે, અને ખરેખર હિંમતનગરની ધરતી પર આ રામદેવ કથાનું પહેલું આયોજન કરવામાં આવેલું છે અને ભક્ત દ્વારા એવો સારો એવો સાથ આપવામાં આવેલ છે। એની અંદર નલિનભાઈ સરપંચશ્રી, બાબુલાલ પ્રજાપતિ, બાલચંદ્રભાઈ, મનીષભાઈ, ભાઈનું નામ ડગલા, બધાજી વણઝારા, રાજુભાઈ પટેલ, આ બધાનો ખૂબ સહયોગ અને સુરેશભાઈ અને નલિનભાઈ સરપંચશ્રીની જન્મન મહેનતથી આજે એટલી મસ્ત હવનનું ને આયોજન બાબા રામદેવપીનું કરવામાં આવ્યું, એ ખરેખર એક સુંદર આયોજન છે। અને આજે હિંમતનગરની અંદર 35 હવન કુંડ એટલે આ એક રામાપીની ખૂબ 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 સારી એક સમાચાર લઈને જશે કે ભાઈ હિંમતનગર મોદી ગ્રાઉન્ડમાં રામદેવ કથા પહેલી વાર કરીને ખૂબ સારો પ્રતિસાદ મળેલ છે। આરબી મકવાણા સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર મહેસાણા હાઈવે રોડ ઉપર દેરોડ પુલ પાસે અકસ્માતની ઘટના બની હતી। સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર મહેસાણા હાઈવે પર દેરોલ સાબરમતી પુલ પાસે ગમખ્વાર અકસ્માતની ઘટના બની હતી। અકસ્માતની ઘટના ટ્રક, ટ્રેક્ટર, ફોર વ્હીલર ગાડી સહિત 5થી વધુ ગાડીઓને નડી હતી અને સાબરમતી પુલ ઉપરથી ટ્રક નીચે ખાબકી જતા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા અને ત્યારબાદ ઇજાગ્રસ્તને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને અકસ્માતને લઈને ટ્રાફિક જામ થઈ ગયું હતું અને ત્યારબાદ બંને જિલ્લાના પોલીસને જાણ કરતા બંને જિલ્લાની પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। સુરેશ થોરી સાથે નિશા ગુરખા, સિટી ન્યૂઝ, હિંમતનગર। હિંમતનગર તાલુકાના ગામપુઈ નજીકથી બિનવારસી ટ્રક મળી આવી હતી। હિંમતનગરના ગામબોઈ નજીકથી એક બિનવારસી ટ્રક મળી આવી હતી અને ટ્રકમાં જોતા તેમાં રહેલ 30,38,000નો માલ સામાન ગાયબ થઈ ગયો હતો। આ ટ્રક અમદાવાદના સાણંદથી સિક્કિમ જવા નીકળેલ હતી અને ટ્રકના ડ્રાઈવરને ફોન કરતા તેમનો ફોન પણ બંધ આવતો હતો, ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું કે ટ્રક ચાલક પણ ગાયબ થઈ ગયો હતો, જેથી ગામભોઈ પોલીસે તપાસ શરૂ કરી હતી અને સામાન ચોરી થયાની ફરિયાદ નોંધાતા ગામભોઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। સુરેશ થોરી સાથે નિશા ગોરખા, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના મોતીપુરામાં સર્વિસ રોડ પરની ડ્રેનેજમાં ડમ્પર ખાબક્યું હતું।
साबरकांठा જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરના મોતીપુરામાં સર્વિસ રોડ પરની ડ્રેનેજમાં ડમ્પર ખાબક્યું હતું અને 12 ટાયરનું સિરામિક્સની માટી ભરેલ ડમ્પર ડ્રેનેજમાં ઉતરી પડ્યું હતું અને તે દરમિયાન 6 લેનની કામગીરી દરમિયાન આરસીસીની ડ્રેનેજ બનાવી હતી અને ત્યારે 6 લેનની કામગીરીમાં ડ્રેનેજની નબળી કામગીરીની પોલ ખુલી હતી અને ઓવરબ્રિજની કામગીરીને લઈને રસ્તો બંધ કરી સર્વિસ રોડ પર ડાયવર્ઝન આપ્યું હતું અને તે દરમિયાન સર્વિસ રોડ પર ભારે ટ્રાફિક વચ્ચે આ ઘટના બની હતી। સુરેશ થોરી સાથે નિશા ગોરખા, સિડ ન્યૂઝ, હિંમતનગર।